जय श्री स्वामीनारायण स्टूडेंट, आई वेलकम यू ऑल इन द लेक्चर ऑफ कंप्यूटर प्रोग्रामिंग। सो इन द प्रीवियस लेक्चर यू लर्न अबाउट लूपिंग। ओके, सो वी यू लर्न अबाउट द पर्टिकुलर लूपिंग, वेयर वी यूज द लूपिंग और वॉट इज द यूज ऑफ लूपिंग स्टेटमेंट। ओके, एंड हाउ मेनी टाइप्स ऑफ द डिफरेंट डिफरेंट काइंड ऑफ द लूपिंग स्टेटमेंट। ओके, सो फर्स्ट ऑफ ऑल व्हेन वी नीड टू रिक्वायर रिपीट द बंच ऑफ स्टेटमेंट्स फॉर more than one time, okay, then we require the looping statement. Okay, it means it is a utilization of statements. लेके કહેવાનો મતલબ શું છે કે જો કોઈ એક બંચ ઓફ સ્ટેટમેન્ટ જે છે એ એક કરતા વધારે વાર રિપીટ કરવાનું થાય છે તો એવા સંજોગોની અંદર લૂપિંગ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે। ઓકે, અને સાથે જે છે ધેર આર ટુ ટાઈપ્સ ઓફ लूपिंग स्टेटमेंट। એટલે કે લૂપિંગ સ્ટેટમેન્ટ જે છે એ બે પ્રકારના હોય છે, એમાંથી એક એન્ટ્રી કંટ્રોલ લૂપ અને બીજું એક્ઝિટ કંટ્રોલ લૂપ। Okay, so there are the two types of looping. The first one is the entry control loop and then the second one is the exit control loop. In a first entry control loop, what happened then in an entry control loop, first condition, then statement execution. Okay, and for example if we talk, then for loop and while loop is a entry control loop where exit control loop then first statements then condition। Okay, so for example if we talk, do while loop is a exit control loop। Okay, તો આપણે જે છે એ ગયા લેક્ચરની અંદર લૂપિંગ સ્ટેટમેન્ટ વિશેની શરૂઆત કરી હતી, જેની અંદર આપણે જોયું હતું કે ભાઈ બંચ ઓફ સ્ટેટમેન્ટ જે છે એ તમારે વારાઘડીએ રિપીટ કરવાના થાય તો એ વખતે લૂપિંગ સ્ટેટમેન્ટ જે છે એ માર્કેટમાં અથવા તો એની જરૂર પડશે। લૂપિંગ સ્ટેટમેન્ટ જે છે એ બે પ્રકારના છે, એક છે એન્ટ્રી કંટ્રોલ લૂપ અને બીજું છે એક્ઝિટ કંટ્રોલ લૂપ। તો એન્ટ્રી કંટ્રોલ લૂપની અંદર સૌથી પહેલા કન્ડિશન ચેક થશે, એના પછી જે છે એ એનું જે છે એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે। જ્યારે
એક્ઝિટ કંટ્રોલ લૂપની અંદર સૌથી પહેલા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, એના પછી જે છે એ કન્ડિશન ચેક થશે. એટલે આપણે ગઈ વખતે એ પણ વાત કરી હતી કે જો કોઈ તમને એવું પૂછે કે ભાઈ ડુ વાઇલ લૂપ એટલીસ્ટ એક વાર તો એક્ઝિક્યુટ થાય જ છે, એનું કારણ શું હોઈ શકે, તો તમે એવું કહી શકો કે ડુ વાઇલ લૂપ જે છે એ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે અને એની અંદર સૌથી પહેલા જે છે એ સ્ટેટમેન્ટ ચેક થાય છે. એટલે જ્યારે પણ કોઈ એક્ઝિક્યુશન ચાલુ થાય તો સૌથી પહેલા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થતા હોવાથી જે છે એ સૌથી પહેલા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, એના પછી કન્ડિશન જે છે ચેક કરવા જશે. જો કન્ડિશન સાચી હશે તો એક્ઝિક્યુશન ચાલુ રહેશે, અને જો કન્ડિશન ખોટી હશે તો એ જે છે એ સ્ટોપ થઈ જશે. ઓકે, એટલે કહેવાનો મતલબ શું કે પાછળથી કન્ડિશન ચેક થતી હોવાથી એટલીસ્ટ એક વાર તો જે છે એ ડુ વાઇલ લૂપ એક્ઝિક્યુટ થશે જ, પછી જો કન્ડિશન ખોટી હશે તો સ્ટોપ થઈ જશે, અને જો કન્ડિશન સાચી હશે તો એક્ઝિક્યુશન જે છે એ કન્ટિન્યુ રહેશે. ઓકે, એટલે કે આવી રીતે જે છે એ એન્ટ્રી કંટ્રોલ લૂપ અને એક્ઝિટ કંટ્રોલ લૂપ આપણે જોયું હતું. હવે જે છે એ આપણે આજે એન્ટ્રી કંટ્રોલ લૂપની અંદર વાઇલ લૂપ વિશેની વાત કરવાની છે. સો મેં કીધું એ પ્રમાણે વાઇલ લૂપ જે છે એ એન્ટ્રી કંટ્રોલ લૂપ છે. ઓકે, એન્ટ્રી કંટ્રોલ લૂપ એટલે કે વાઇલ લૂપની અંદર જે છે એ સૌથી પહેલા શું ચેક થશે, તો કે સ્ટેટમેન્ટ ચેક થશે, સોરી સૌથી પહેલા કન્ડિશન ચેક થશે, એના પછી જે છે સ્ટેટમેન્ટ ચેક થશે. હવે આપણે જે છે એ વાઇલ લૂપની અંદર જે છે એની સિન્ટેક્સની વાત કરીએ તો વાઇલ કન્ડિશન બોડી. ઓકે, એટલે કે આ જે છે એ એનું સિન્ટેક્સ છે. એટલે કે અહીં જે છે એ તમે જોઈ શકો છો કે સૌથી પહેલા જે છે એ વાઇલ છે. વાઇલ શું છે, તો કે કીવર્ડ છે. એના પછી શું ચેક થાય છે, તો કે કન્ડિશન. ઓકે, અને કન્ડિશન પછી જે છે એ આ છે સ્ટેટમેન્ટ. ઓકે, એટલે કે વાઇલ જે છે એ કીવર્ડ નો ઉપયોગ કરવાનો છે, એના પછી કન્ડિશન, અને એના પછી જે છે એ આપણે અંદર સ્ટેટમેન્ટ લખીશું. ઓકે, એટલે કે અહીંયા જે છે એ તમે જોઈ શકો છો કે સૌથી પહેલા જે છે એ કન્ડિશન ચેક થાય છે, એના પછી જે છે એ એના સ્ટેટમેન્ટ જે છે એ એક્ઝિક્યુટ થશે. હવે જો આપણે એના ફ્લો ચાર્ટની વાત કરીએ તો એનો ફ્લો ચાર્ટ જે છે કેવી રીતનો હશે, એનો ફ્લો ચાર્ટ જે છે એ ઓકે, તો આ રીતે જે છે એ એનો ફ્લો ચાર્ટ છે. તો સૌથી પહેલા જે છે એ શું ચેક થાય છે, તો કે સૌથી પહેલા જે છે એ કન્ડિશન ચેક થાય છે. જો કન્ડિશન ટ્રુ હોય તો સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, અને જ્યાં સુધી આ કન્ડિશન ફોલ્સ નહીં થાય ત્યાં સુધી આ લૂપ જે છે એ
ફર્યા કરશે, જેવી કન્ડિશન ફોલ્સ હશે એટલે કે આ જે છે સીધું બહાર નીકળી જશે અને બહાર નીકળી અને સ્ટોપ થઈ જશે. ક્લિયર? એટલે આ રીતે જે છે એ એનો ફ્લો ચાર્ટ રહેશે. એટલે કે સૌથી પહેલા કન્ડિશન ચેક થશે, એના પછી જો કન્ડિશન સાચી હશે, ટી મીન્સ ટ્રુ, તો બોડી પાર્ટ એક્ઝિક્યુટ થશે, એટલે કે આઈ રે પોર્શન. જ્યાં સુધી કન્ડિશન ખોટી નહીં થાય ત્યાં સુધી આ લૂપ જે છે આવી રીતે ફર્યા કરશે, જેવી કન્ડિશન ફોલ્સ થશે એટલે સીધું બહાર નીકળી અને સ્ટોપ થઈ જશે. સો ધીસ ઇઝ ધ મેઇન લોજિક બિહાઇન્ડ ધ વાઇલ્ડ લૂપ. ઓકે, એટલે આપણે જે છે એ સપોઝ કે કોઈ 1 થી 10 સંખ્યા છે તો એનો સમ કરવો છે, તો એના માટે આપણે કેવી રીતે વાઇલ્ડ લૂપ લખી શકીએ, તો એ વસ્તુ જે છે એ પણ આપણે ખાસ જોવાની છે. તો ચલો આપણે જોઈએ હવે આગળ એક એક્ઝામ્પલ કે જેનાથી તમને ખબર પડે કે એકચ્યુઅલી વાઇલ્ડ લૂપ કેવી રીતે લખાય છે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ example of while loop. So first we આપણે જે છે એ પ્રોગ્રામ લખવાનો છે શેનો, તો કે 1² + 2² + 3² up to 12² બરાબર કેટલા થાય એના માટેનો આપણે પ્રોગ્રામ લખવાનો છે. ઓકે, તો આપણે આ સિરીઝ જે છે એ સિરીઝનો સમ કેટલો થાય 1 થી 10 સુધીના વર્ગનો એનો આપણે પ્રોગ્રામ લખવાનો છે. તો ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલા જે છે એ હેશ ઇન્ક્લુડ stdio.h, એના પછી હેશ ઇન્ક્લુડ conio.h, એના પછી જે છે એ void main અને sum is equal to 0 n is equal to 1, અને એ કયા ડેટા ટાઈપના છે તો કે ઇન્ટીજર. ઓકે, તો આવી રીતે જે છે એ આપણે સૌથી પહેલા જે છે એ ઇન્ટીઝર સમ ઇઝ ઇક્વલ ટુ 0 અને n ઇઝ ઇક્વલ ટુ 1 એ નામના આપણે બે વેરિયેબલ લીધા છે. પછી આપણે જે છે એ શું કરવાનું છે, વાઇલ લૂપ લખવાની છે. તો ક્યાં સુધી જવાનું છે, તો કે 1 થી લઈ અને 10 સુધી. એટલે કે n ની વેલ્યુ ક્યાં સુધી જવી જોઈએ, તો n ની વેલ્યુ 10 સુધી જવી જોઈએ. ઓકે, એના પછી જે છે એ સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ n ઇન્ટુ n અને n ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1 બ્રેકેટ ક્લોઝ. પછી જે છે એ અહીંયા આપણે લખવાનું છે printf sum of series is equal to percentage d, અને અહીંયા લખવાનો છે નીચે sum get ch અને બ્રેકેટ ક્લોઝ. તો હવે તમે જે છે એ અહીંયા જોઈ શકો છો કે આ જે છે આ વાઇલ્ડ લૂપ છે. કે હવે આ એક્ઝિક્યુશન કેવી રીતે થશે એ વસ્તુ તમે ખાસ સમજો. ઓકે, તો આ વસ્તુ જે છે એ સમજવા માટે સૌથી પહેલા જુઓ સમની વેલ્યુ કેટલી છે, 0. એમની વેલ્યુ ક્યાંથી ચાલુ થશે, 1 થી. ઓકે, એટલે જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે સ્ટાર્ટિંગ હશે તો સમની વેલ્યુ કેટલી થશે, તો કે 0. એની વેલ્યુ કેટલી થશે,
वन एले के वाइल हवे वन लेस देन इक्वल टू टेन तो के यस तो शू थे सम नी वेल्यू के जीरो एले के सम इज इक्वल टू जीरो प्लस वन इंटू वन बराबर छे એટલે કે આપણો આન્સર કેટલો આવશે સમ ઇઝ ઇક્વલ ટુ વન ઓકે અને અંદર જેમ લખ્યું છે એમ એન ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ વન મુજબ વન પ્લસ વન બરાબર શું થશે ટુ થશે ઓકે અને સમની વેલ્યુ કેટલી થશે વન એનની વેલ્યુ કેટલી થશે ટુ એટલે કે જ્યારે આ બીજી વખત એક્ઝિક્યુશનમાં આવશે એટલે કે વન સ્ક્વેર થઈ ગયા પછી ટુ સ્ક્વેર માટે આવશે એટલે શું થશે એ વખતે સમની વેલ્યુ જે છે એ વન હશે અને એમની વેલ્યુ જે છે ટુ હશે વન કેવી રીતે થઈ હશે તો કે સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ એન ઇન્ટુ એન એટલે કે સમની વેલ્યુ ઝીરો એટલે કે ઝીરો પ્લસ વન ઇન્ટુ વન બરાબર આન્સર સમનો કેટલો થશે વન અને એન ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ વન મુજબ વન પ્લસ વન બરાબર ટુ થશે એટલે એનની વેલ્યુ ટુ થશે સમની વેલ્યુ વન થશે હવે જે છે એ ફરીથી કન્ડિશન ચેક કરશે એટલે કે વાઇલ ટુ લેસ દેન ઇક્વલ ટુ ટેન એટલે કે યસ તો શું થશે સમની વેલ્યુ કેટલી છે એટલે કે સમ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ હવે ટુ ઇન્ટુ ટુ ઓકે સમની વેલ્યુ કેટલી છે ટુ ઇન્ટુ ટુ એટલે કે સમ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ ફોર બરાબર કેટલા થશે ફાઈવ અને એન ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ વન મુજબ એની વેલ્યુ ટુ પ્લસ વન એટલે કેટલી થશે થ્રી ઓકે એટલે જ્યારે ત્રીજી વખતે એક્ઝિક્યુશન આ લૂપ ફરશે ઓકે આ ક્યાં સુધી ફરશે તો કે એનની વેલ્યુ દસ કરતા મોટી ના થઈ જાય ત્યાં સુધી એટલે કે એક થી દસ વાર એટલે દસ વાર ફરશે ઓકે હવે જ્યારે ત્રીજી વખતે એક્ઝિક્યુશન થાય છે એ વખતે સમની વેલ્યુ કેટલી છે તો કે પાંચ એનની વેલ્યુ કેટલી છે તો કે ત્રણ હવે જે છે એ વાઇલ કે થ્રી લેસ દેન ઇક્વલ ટુ ટેન તો કે કન્ડિશન ટ્રુ છે એટલે કે યસ એટલે ફરીથી પાછી લૂપ એક્ઝિક્યુશન થશે એટલે કે સમ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ પ્લસ થ્રી ઇન્ટુ થ્રી બરાબર ફાઈવ પ્લસ નાઇન બરાબર ફોર્ટીન અને એન ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ વન એના મુજબ થ્રી પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ફોર થશે ક્લિયર છે પછી જે છે એ જ્યારે ચોથી વાર લૂપ ફરશે તો એ વખતે સમની વેલ્યુ જે છે એ ફોર્ટીન હશે અને એનની વેલ્યુ જે છે એ ફોર હશે એટલે કે વાઇલ ફોર લેસ દેન ઇક્વલ ટુ ટેન એટલે કે યસ તો શું થશે સમ ઇઝ ઇક્વલ ટુ ફોર્ટીન પ્લસ ફોર ઇન્ટુ ફોર એટલે કે ચૌદ પ્લસ સોળ એટલે કે આન્સર ઇઝ થર્ટી અને એન ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ વન મુજબ ચાર વત્તા એક બરાબર એનની વેલ્યુ કેટલી થશે ફાઈવ ક્લિયર છે એટલે જ્યારે ચોથી વખતે લૂપ એક્ઝિક્યુટ થશે એ વખતે જે છે એ સમની વેલ્યુ ત્રીસ હશે એનની વેલ્યુ ફાઈવ હશે આવી રીતે જ્યાં સુધી એનની વેલ્યુ ટેન નહીં થાય ત્યાં સુધી આ લૂપ જે છે એ ફર્યા કરશે અને જે સમ જે છે એ થયા કરશે ક્લિયર છે અને આવી રીતે દસ સુધી ચાલશે જેવું દસ થશે એટલે પછી એક્ઝિક્યુશન થઈ જશે મતલબ એક્ઝિક્યુશન કમ્પ્લીટ થઈ જશે અને આપણો સમ જે છે એ મળી જશે તો આવી રીતે જે છે એ એક્ઝેક્ટલી લૂપ ફરવાનું ચાલુ રાખશે અથવા તો ફરશે ઓકે તો હું આશા રાખું છું કે આજે આપણે જે વાઇલ લૂપ ભણ્યા એની અંદર તમને લોકોને ખબર પડી હશે આપણે નવા લેક્ચરમાં મળીશું નવી લૂપ સાથે તો
ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ અસ્તુ. પણ એક વસ્તુ આની અંદર ખાસ ધ્યાન રાખવાની છે કે આ તમારે હવે ચાર પછી પાંચ છ સાત આઠ નવ ને દસ સુધી જે છે તમારે ઘેર જાતે એક્ઝિક્યુટ કરી અને આવી રીતે જોવાનું છે. ઓકે, આનાથી શું થશે કે તમને ખબર પડશે કે એકચ્યુઅલી લૂપ કેવી રીતે કામ કરે છે. લૂપ આની અંદર, આ લૂપની અંદર, આ સ્ટ્રક્ચરની અંદર તમારે વેલ્યુઓ મૂકવાની અને એને લૂપ જે છે એ ફેરવવાની. આ જે છે એ શરૂઆત થઈ, આ બીજી વખતે, આ પહેલી વખતે ફરી એટલે શરૂઆત, બીજી વખતે લૂપ ફરી, આ ત્રીજી વખતે ફરી, આ ચોથી વખતે ફરી, એમ પાંચમી વાર ફરશે, છ વાર ફરશે, એમ દસ વાર ફરશે. કેમ? કારણ કે આપણે દસ સુધીના વર્ગોનો સરવાળો જોઈએ છે, એટલે એક થી ચાલુ કરી અને દસ વાર સુધી દસ વાર લૂપ ફરશે અને છેલ્લે પછી જે આન્સર આવશે એ તમને અહીંયા આન્સરમાં મળશે. ઓકે, તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.